હવે વાત કરીશું મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે. ભારતની અંદર મહિલાઓને સમાન દરજ્જો, સલામતી, શિક્ષણ અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે હેતુથી ઈસવીસન 1980ના સમયગાળા દરમિયાન એક જૂથ માની અને મહિલા વિકાસ માટે અનેક કાર્યક્રમો કે યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે, જે સંદર્ભે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવેલ છે. 2001ના સમયગાળા દરમિયાન મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવામાં આવેલી છે. યુનાઇટેડ નેશન્સે મહિલાઓના ઉત્કર્ષ માટે 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે અને 1975થી 1985ના વચ્ચેના જે દશકો છે એ દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ છે. આ ઉપરાંત 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવું એવું યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો એ છે મહિલા કલ્યાણકારી વિવિધ યોજનાઓ. આ ઉપરાંત મહિલા શોષણ અટકાવવા અંગેની કેટલીક મહત્ત્વની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. મહિલાઓને સુરક્ષા પ્રાપ્ત થાય અને હિંસા પીડાથી મુક્ત બને અને તેનો ઉત્કર્ષ થાય તે માટે મહિલાઓને એકમાત્ર કોલથી 181ની અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરી ગુજરાત સરકારે મહિલા ઉત્કર્ષ સંદર્ભે ખૂબ જ મહત્ત્વનું ઉમદા પગલું ભર્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકેલી છે એ મહિલાના હિતના સંદર્ભની અંદર આ ખૂબ જ મહત્ત્વની યોજના ગણી શકાય. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મળી રહે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવેલ છે. મહિલાઓના સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવેલ છે. સરકારે મહિલાઓની જાતીય સતામણી ન થાય તે માટે સંસદની અંદર એક કાયદો પસાર કરી મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવેલી છે, જેથી મહિલાઓ છે એનો ઉત્કર્ષ થાય, શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે જાગૃત બની શકે તે માટે આ સરકારે મહત્ત્વની યોજનાઓ અમલમાં મૂકેલ છે. મહિલાઓ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કર્ષ સાધી શકે તે માટે ગુજરાત સરકારે 2001ના સમયગાળા દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરેલી છે. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ગરીબ મહિલાઓનો ઉત્કર્ષ થાય, ગ્રામીણ અને શહેરી મહિલાઓનો વિકાસ થાય તે માટે ત્રિસ્તરીય મહિલા કાર્યક્રમો કે યોજનાઓ અમલમાં મૂકી તેમના વિકાસ સંદર્ભે અનેક યોજનાઓ ગુજરાત સરકારે અમલમાં મૂકેલી છે, જેની અંદર એક પછી એક આપણે વાત કરીએ તો આરોગ્યલક્ષી, મહિલા સુરક્ષા સંદર્ભે અને શૈક્ષણિક સશક્તિકરણ ક્ષેત્રે. આ ત્રણ મુદ્દાઓને લક્ષ્યમાં રાખી અનેક યોજનાઓ અમલમાં મૂકેલી છે, જે આપણે એક પછી એક જોઈએ. જેમાં ગુજરાતની અંદર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી રથની શરૂઆત કરવામાં આવી છે. બીજું છે, રાજ્યની અંદર 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામ અને શહેરોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે, જેને વીમા કવચ પૂરું પાડે છે. આ ઉપરાંત મહિલાઓના સરળતાથી શૈક્ષણિક વિકાસ થાય તે સંદર્ભે સરસ્વતી સાધના યોજના અન્વયે કન્યાઓને માધ્યમિક કક્ષાએ વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. કોઈ કન્યા દીકરી બહાર ગામથી આવતી હોય અને એ કન્યા બસમાં મુસાફરી કરતી હોય તો તેમને મફત પાસની એ સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં
આવે છે. ત્યાર પછી કિશોરીઓને પોષણયુક્ત આહાર અને કૌશલ્ય વિકાસ થાય તે માટે સરકારે સબળા યોજના એ અમલમાં મૂકેલી છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીની અંદર 33% અનામતની જોગવાઈ કરી છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે, જેથી મહિલાઓનું પ્રમાણ સરકારી ક્ષેત્રે એ વધે. આ ઉપરાંત શ્રમજીવીઓ અને નિરાધાર જે વૃદ્ધ મહિલાઓ છે તેમને પેન્શન મળે તે માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના એ અમલમાં મૂકી છે, જેના દ્વારા મહિલાઓ એ ભવિષ્યની અંદર પોતાનું જીવન ઉજળું બનાવી શકે, મહિલાઓને આર્થિક રીતે પગભર બની શકે તે માટે સખી મંડળોની રચના કરી અને ગુજરાત સરકારે મિશન મંગલમ યોજના શરૂ કરેલી છે. મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ અંતર્ગત મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ દર છે એ ઘટાડવા માટે આ યોજના ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. જાતિભેદ દૂર કરવા માટે બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી પઢાઓ જેવી સૂત્રો દ્વારા મહિલા સશક્તિકરણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બહેનોને ચિરંજીવી યોજના હેઠળ એ આરોગ્યની સેવા ગુજરાત સરકાર દ્વારા મફત મહિલાઓને પૂરી પાડવામાં આવી રહી છે. તો આ છે ગુજરાત સરકારની મહત્ત્વની એ મહિલા સમાનતા અંગેની વિવિધ યોજનાઓ.